સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આપનું જીવન પણ લોક કલ્યાણ માટે ચાલે તો અવશ્ય તેનું પૂજન થાય છે, તે અજર અને અમર બને છે. એ જ પન્નાધાય રાજસ્થાનની અંદર રહેનારી એ પન્નાધાય કે જે એક રાજાની દાસી હતી, પરંતુ જ્યારે દાસી મોગલોની ચડાઈને કારણે પોતાના રાજા પોતાનો પરિવાર જ્યારે હણાઈ જવા લાગ્યો, દાસીને એમ થયું કે હવે મારા મહારાજ નહીં બચે, હવે મારા અન્નદાતા નહીં રહે, ત્યારે એ રાજાના પુત્રને રાજાની રાણીએ પન્નાને આપ્યો હતો. હે દાસી, હે પન્ના, તું મારા રાજકુંવરને સાચવજે અને તારા પુત્રની જેમ તેને પાડજે, સમય આવે એને આ રાજપાટ પાછું મળે એવો પ્રયત્ન કરજે. એ પન્નાધાય એક દાસી હતી, પરંતુ એ દાસીએ પોતાના જીવનને એવી રીતે રાજાના ચરણમાં અર્પણ કરી દીધું હતું કે જેની સાથે રહીએ, જેના શરણમાં રહીએ, એને સંપૂર્ણપણે સમર્પિત થવું. પન્નાધાય આજે અજર અને અમર બની ગઈ. પોતાની સાથે પોતાના પુત્રની સાથે રાજાના કુંવરને લઈ અને ખૂબ લપાતી છુપાતી આ નગર પેલું નગર નાના સરખા દેહાતી વિસ્તારના ગામડામાં જઈ અને પન્નાધાય રહેવા લાગી. પરંતુ રાજાની ગાદી ઉપર બેઠેલા રાજાના જ કુળના પિતરાય પરિવારના એક રાજકુંવર બનીને બેઠેલા રાજાને ખબર પડી કે હજી આ રાજાનો વંશ જીવિત છે અને કોઈ દાસી તેને લઈ અને નાસી છૂટેલી છે. એ રાજકુંવરના ગળાની અંદર જે માદરિયું છે અને એની અંદર આખું વિલ લખેલું છે. બનવીર વિચાર કરવા લાગ્યો કે ગમે તે કરીને પણ એને શોધો. રાજાએ પૂરી ચોકસાઈપૂર્વક ચારે બાજુ પોતાના સિપાહીઓને મોકલી અને રાજકુંવરને શોધવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે કરતા એક નગર બીજું નગર, એક નગર બીજું નગર એમ કરતા કરતા જે નગરમાં પન્નાધાય રહે છે એ નાના સરખા ગામની અંદર પણ ચારે બાજુ છુપાવેશે રાજાના સિપાહીઓ આવીને અડ્ડો જમાવીને બેઠા છે. પન્નાધાયને ખબર પડી કે આ નગરની અંદર પણ રાજાના સિપાહીઓ બેઠા છે ને ગમે તેમ કરીને રાજકુંવરને શોધી લેશે. એટલે પન્નાધાય દરરોજ ની જેમ રાજકુંવરના જે કપડાં હતા એ કપડાં પોતાના બાળકને પહેરાવ્યા, રાજકુંવરના કપડાં પોતાના બાળકને પહેરાવ્યા અને રાજકુંવરને પોતાના પુત્રના કપડાં પહેરાવ્યા. કારણ કે બંને દીકરાઓ સાથે મોટા થઈ રહ્યા હતા. એક માં આજે પોતાના પુત્રનું બલિદાન આપવા જઈ રહી છે. આજની રાત એ રાત હતી, આજની રાત ખતરાની રાત હતી. પન્નાધાયને ખબર હતી કે આજે એક એક ઝૂંપડીની અંદર સિપાહીઓ ફરશે અને આજે રાજપુત્રને શોધી નાખશે. પરંતુ હે પ્રભુ, મારા અન્નદાતાના શરણમાં સંકલ્પ કર્યો છે કે જેનું અન્ન ખાધું છે ને એને હું ક્યારે બેઈમાની નહીં કરું, એની સાથે બેવફાઈ નહીં કરું, હું વફાદાર થઈને જીવીશ. પન્નાધાયે પોતાના પુત્રને રાજકુંવરના કપડાં પહેરાવ્યા ત્યારે પોતાનો પુત્ર માને પૂછે છે કે માં, મને તું આજે આટલા સારા સારા કપડાં કેમ પહેરાવે છે? ત્યારે પન્નાધાયે આંખમાં આંસુની ધારા વહી રહી છે અને બાળકને કહે છે કે બેટા, તું રાજકુંવર જેવો લાગે ને એવો હું તને જોવા માંગુ છું અને એટલા માટે હું તને રાજકુંવરના કપડાં પહેરાવું છું. રાત્રિનો સમય છે, ઘરમાં એક જ ખાટલી છે. પન્નાધાયે રાજકુંવરના કપડાં પહેરાવી અને દીકરાને, પોતાના દીકરાને આજે ખાટલીમાં સુવડાવ્યો છે, રાજકુંવર બનાવીને, અને રાજકુંવરને પોતાના પુત્રના ફાટેલા કપડાં પહેરાવ્યા અને નીચે ફાટેલી ગોદડીમાં પન્નાધાય સુતા છે અને એ રાજકુંવરને ફાટેલા કપડાં પહેરાવી અને પોતાની ગોદમાં પોતાની સોળમાં લઈ અને આજે પન્નાધાય એને ઉપર ઉપવસ્ત્ર ઓઢાડી, એટલે કે એક ફાટેલું વસ્ત્ર ઓઢાડી અને પોતાની સોળમાં લઈને સૂતી છે. આખી રાત માને આજે ઊંઘ નથી આવતી, અડધી રાત વીતી છે. રાજાના સિપાહીઓ
ધીમે રહીને એક એક કમાણ ખોલી અને એક એક ઝૂંપડીની અંદર જઈને તપાસ કરે છે કે આ નગરમાંથી તો રાજકુંવર જરૂર મળશે, અને મળે તો રાજાનો આદેશ છે કે તેના બે કટકા કરી દેવા. 12 વાગ્યા અને રાત્રિ ધીમે ધીમે આગળ વધી રહી છે. પન્નાધાઈ માથે ઓઢેલું વસ્ત્ર ધીમે રહીને ઊંચું કરીને જુએ છે અને ત્યાં જ દરવાજાની કમાન ખુલી, અને તડ અવાજ આવ્યો, અને જે અવાજ આવતાની સાથે જ પન્નાધાઈના કાળજાની અંદર તિરાડ પડી છે. એને એમ થયું કે અરે રે રે, હું શું જોઈ રહી છું? ચમકતી તલવાર, ખાટલીમાં સુતેલા રાજકુંવરના વસ્ત્ર પહેરીને પડેલા બાળકને જોતા જ બાળક તો સૂઈ ગયો હતો. પન્નાધાઈએ જોયું, તલવાર ચમકી રહી છે, તલવારથી નીચે સુતેલી પન્નાધાઈની ચાદરને ઊંચી કરી છે, ઓઢેલો વસ્ત્ર ઊંચું કર્યું, પોતાની સોડમાં લઈને સુતેલી ફાટેલા વસ્ત્રોમાં પહેરેલા બાળકને જોઈ અને સિપાઈએ અનુમાન લગાવી દીધું કે આ દાસીનો પુત્ર હશે, અને ખાટલીમાં સોવડાવેલું જે રાજાના વસ્ત્રોને પહેરાવી રાજકુંવરના વસ્ત્રોને પહેરાવીને સુતેલું બાળક છે એ રાજકુંવર હશે. સિપાઈને સમજતા વાર ન લાગી અને એ તલવાર લઈ અને સિપાઈએ ઉપર ઉઠાવી અને પન્નાધાઈએ મોઢામાં ચાદર નાખી દીધી છે કે કદાચ મારાથી ચીસ પડી જશે, કોણમાં પોતાના બાળકના કટકા થતા જોઈ શકે, અને સિપાઈએ ધડ દઈ અને તલવાર ચલાવી બાળકના બે કટકા થયા. પોતાના મોઢામાંથી ચીસ ન નીકળે એટલા માટે માએ મોઢામાં ડૂચો મારી દીધો છે. બાળકના શરીરના ટુકડા થયા અને રક્તની છોડો ઉડી છે, લોહીની છોડ ઉડી અને એ લોહીની છોડ માના શરીર ઉપર પડી છે. વિચાર કરો કે કોણમાં સહન કરી શકે, કોણમાં સહન કરી શકે પોતાના પુત્રનો બલિ આપવાનું. પરંતુ આજે પન્નાધાઈએ કાળજા ઉપર પથ્થર રાખી અને પોતાના પુત્રનું બલિ આપી દીધો. કેમ? એને પોતાના અન્નદાતાને વચન આપ્યું હતું કે હું ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ હું રાજકુંવરનું રક્ષણ કરીશ, અને રાજકુંવરને બચાવી લીધો. રાજકુંવરને બચાવી લીધા પછી સિપાહીઓ તો બહાર નીકળી ગયા. પન્નાધાઈએ રાજકુંવરને ખૂબ ચુંબન કર્યું છે, અને ધીમે ધીમે કરતા હવે ખતરો ટળી ગયો છે. હવે તો બનવીરને પણ એમ થયું કે રાજકુંવર મરી ગયો છે, હવે મારું રાજ છે. સમય વીત્યો, રાજકુંવર મોટા થયા અને એ દાસી પન્ના રાજદરબારમાં ગઈ છે રાજકુંવરને લઈ અને રાજકુંવરનો હક માંગ્યો છે. અને ત્યારે બનવીરને ખબર પડી કે રાજકુંવર તો જીવતો છે. સિપાહીઓને બોલાવીને પૂછ્યું, તમે કોને માર્યો? પન્નાધાઈએ કહ્યું, મારા પુત્રનો બલિ આપ્યો છે ને, ત્યારે હું રાજકુંવરને સાચવી શકી છું. પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ વંદનીય માતાજી આ પન્નાધાઈને વિશેષ યાદ કરતા. માતાજી પન્નાધાઈને યાદ કરીને કહેતા કે બેટા, આપણે એ ભૂમિના સંતાન છીએ કે સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના સર્વસ્વ સમર્પિત કરવા માટે, પોતાનું પ્રાણ પ્યારું હોય એને પણ સમર્પિત કરવા માટે આ સંસારની આ ધરા, આ ધરોહર કહી શકાય એવી સંસ્કૃતિના રક્ષણ માટે કેટકેટલું અર્પણ કરી દીધું છે એવી આ ભૂમિ છે. અને એ ભૂમિ ઉપર જ્યારે આપણે આવ્યા છીએ, ભગવાને આપણને એ ભૂમિ ઉપર જન્મ આપ્યો છે, ત્યારે યાદ કરજો કે આપનું સમર્પણ શું, આપને કોઈના માટે કેટલું સમર્પણ કર્યું. આ સંસાર ત્યાં સુધી પહોંચ્યો છે, ભાઈ ભાઈનો વેરી બની ગયો, આડોશ પાડોશમાં એકબીજાના માટે કેટલું કરી દેવા માટે તૈયાર રહેનારા આ સંસારના કેટલાય ઉદાર દિલ હતા, આજે પડોશીનું કેવી રીતે બધું છીનવાઈ જાય, આજે હૃદયમાં એવી ભાવનાઓ ઉમટી રહી છે. આવી ખરાબ ભાવનાઓની અંદરથી માનસને ઉપર ઉઠાવી અને આ જીવનને કોઈના સુખ માટે, કોઈના કલ્યાણ માટે જીવતું રાખવા માટે, કોઈના કલ્યાણ માટે ધબકતું રાખવા માટે આપના અનેક સંતોએ, અનેક ઋષિઓએ કહ્યું કે ભગવાને આપેલું જીવન છે ને, તો કોઈના માટે એવું અંજલિ બનાવજે, કોઈના માટે સમર્પણ કરી દેજે. આ રાષ્ટ્રની એ પન્ના
એ ભણેલી ગણેલી નહોતી. જે ભણેલો હોય છે ને એ બહુ વધારે પડતો ગણેલો હોય છે, ગણતરી કરે છે કે આમાં મને શું મળે, મને કેટલો લાભ. આપણા ઇતિહાસ આપણને એમ કહે કે ભણતર કરતા ગણતર એ મહત્વનું છે. હૃદયની એ ભાવનાઓ જાગે ત્યારે માણસ એ નથી વિચારતો કે મને શું મળે, માણસ એટલું વિચારે કે હું કેટલું આપી શકું, હું કેટલું સમર્પણ કરી શકું. અને જ્યારે આ સમર્પણ જાગે છે ત્યારે સાચો ધર્મ સચવાય છે. સમર્પણ જાગે છે ત્યારે સાચો ધર્મ સચવાય છે. માટે સમર્પણ કરે છે એનું જીવન એક અંજલિ રૂપ બની જાય છે. અને